राधा मैं सांभळ्युं छे के पियुनो प्रेम जेटलो वधु एटलो ज वधु आ मेहंदीनो रंग उगळे तने शुं लागे छे? हुं ए भगवानने प्रार्थना करुं छुं कि मारो मेहंदीनो रंग एवो उगळे कि सात जन्म सुधी न भूसाय। शुं थयुं? परणामां केळी घुसी गई होय एवुं लागे छे। चक्का भरे छे। ला हुं काढी आपुं? नहीं हुं मारी जाते काढी लईश। अरे आ मेहंदी भूसाई जशे? અને હમણાં તો તું કહેતી હતી કે સાત જન્મ સુધી મેદી નહીં ભૂસાય, અને એટલી વારમાં જ પલટી। સારું લે કાઢી લે, પણ જો જરાય મસ્તી નહીં હો। સારું સારું જલ્દી કરને। હા તને ના પાડી હતી ને, જા હવે હું તને મળવા નહીં આવું। કાઈ નઈ હું તારા ઘેર આવીશ। હવે ખોટી હોશિયારી મારવાની રેવા દે ને, એ તો એ દિવસે મહેમાન આવી ગયા એટલે તને જવા દીધો, નહીં તમારા ભાઈ। હવે તો ફરીથી તારા ઘેર આવીને તારા ભાઈની હાજરીમાં જ તારો હાથ પકડીને તને કિસ કરીશ। ઉઘાડી આંખે સપના જોવાનું બંધ કર, તારાથી હવે શક્ય જ નથી। તો લગાવ શરત। શેની? હું તને જેટલી કિસ કરું એટલી કિસ તારે કરવી પડશે। હે? એટલે ત્યાંને ત્યાં નહીં તો ફરી વાર આપણે મળીએ ત્યાં। બોલ મંજૂર। મંજૂર। ઓ બંગડી લેલો, બુટ્ટી લેલો। ઓ બંગડી આવી, બુટ્ટી આવી। ભાઈ ભાઈ ભાઈ, મારે ચૂડીઓ લેવી છે, લેતી આવ। અંસા, હા ચૂડીવાળાને બોલાવી લાવ। હા હા રમણભાઈ, ચાલ લેલો। એ ચૂડીવાળા ભાઈ, તમને અંદર બોલાવે છે। રાધાબેન, હા તમે જઈને ચૂડીઓ પસંદ કરી લો, હું હમણાં આવું। સારું ભાઈ, તમે મને આ ચૂડીઓ આપો તો તમારું કામ કરી શકું, ફક્ત થોડી મીઠાઈ ખવડાવી। મીઠાઈ? મીઠાઈનો મતલબ જાણો છો ને રમણી? એ કિસ ગણવાનું ચાલુ કર શરત, તો યાદ છે ને વિક્રમ? તું શરત, હું જીતી ગયો। આવતા રવિવારે નદી કાંઠે હું તારી રાહ જોઈશ। એ ગણતરી બરાબર કરી લીધી છે ને? દાદાબેન, હા દાદાબેન, કોણ હતો એ? એ દિયોદરનો વિક્રમ હતો। દિયોદર વાળો વિક્રમ? હા, અમે બંને એકબીજાને ખૂબ જ પ્રેમ કરીએ છીએ, એણે મારી સાથે શરત લગાવેલી એટલે ચીડીવાળો બનીને મળવા આવ્યો। તમે જરાય ચિંતા ના કરશો રાધાબેન, હવે હું તમારી સાથે છું।